નમસ્કાર દર્શક મિત્રો, તહેવારોનો દેશ ગણાતા આપણા ભારત દેશમાં અનેક તહેવારો આવતો હોય છે, ત્યારે જન્માષ્ટમી હમણાં નજીક જ આવી રહી છે અને જન્માષ્ટમી પર્વ નિમિત્તે આપણે સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટ શહેરમાં લોકમેળો વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે લોકમેળાનું નામ આપવામાં આવ્યું છે ગોરસ. અને આ ગોરસ મેળો એ 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈને 5 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તેની આગવી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. અને તંત્ર દ્વારા જે 5 દિવસ 12 થી 15 લાખ લોકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળાનો આનંદ માણવા આવતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા પણ તેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લોકોની સુરક્ષા માટે પણ પગલાં લેવામાં આવતા હોય છે. ટ્રાફિકને લઈને છે, વાહનો કઈ રીતે પાર્કિંગ કરવા વગેરેને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને અત્યારે તેનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે અત્યારે ખાસ આ અહેવાલ જોઈશું કે કઈ રીતની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. અને જ્યારે જો અહીંયા મેળાની અને વાત કરવામાં આવે તો મેળામાં જે ચકેડીઓવાળા છે તેમની અત્યારથી કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના વિશે જાણીશું. તહેવારોનો દેશ ગણાતા આપણા ભારત દેશમાં બધા જ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ વદ પાંચમથી શ્રાવણ વદ નોમ સુધી આ તહેવાર લોકો હર્ષોલ્લાસથી ઉજવે છે. તેમજ જન્માષ્ટમી તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર ગણાય છે. જગત મંદિર દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી થાય છે. ગામો ગામમાં સુશોભનોથી માંડીને લોકમેળા અને અષ્ટમીની રથયાત્રા યોજવામાં આવે છે. નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણ રંગે રંગાઈ જાય છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન સુશોભનો, રાસગરબા તથા મેળાઓ સૌથી વધારે ધ્યાનાકર્ષક હોય છે. ત્યારે સૌરાષ્ટ્રનું હબ ગણાતા રંગીલા રાજકોટના લોકમેળામાં ગામે ગામથી લોકો મેળાનો આનંદ માણવા આવતા હોય છે. પોતપોતાની આગવી પરંપરા અનુસાર રાંધણછઠથી દસમ સુધી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરતા હોય છે. આશરે 12 થી 15 લાખ લોકો મેળાનો આનંદ માણતા હોય છે. નાના મોટા સૌ બધા જ જન્માષ્ટમી તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે શહેરના મનપા દ્વારા લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રજાજનો મેળાનો ભરપૂર આનંદ માણી શકે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમી પર્વ આવતા પહેલા તંત્ર દ્વારા લોકમેળામાં તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. લોકમેળાનો સફળ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ બધી તૈયારીઓ કરવામાં આવે છે, તેમજ જાહેર જનતાની સુરક્ષા માટે આયોજનબદ્ધ ગોઠવણી કરવામાં આવે છે. 1 સપ્ટેમ્બર થી 5 સપ્ટેમ્બર સુધી ગોરસ સંસ્કૃતિ મેલા જન્માષ્ટમીના અનુસંધાને આપણે વાહન વ્યવહાર અને બહાર સે આવતા માણસોને સુચારુ રૂપ મેલાના મજા મેળવી શકે એને માટે વાહન વ્યવહાર મેં ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. બીજી બાજુએ બંને બાજુના વાહન વ્યવહાર ચાલુ રહેશે. સાથે સાથે અમારો હેડક્વાર્ટરથી આપણા બહુમાળી બિલ્ડિંગ સુધી તકનો રસ્તો આખા દિવસ માટે બંધ રહેશે. જ્યાં અને બીજો સવારમાં 10 વાગે ઉપરાંત જે બધા બહુમાળી બિલ્ડિંગ અને અમારા સીપી ઓફિસ સુધી તકના જિલ્લા પંચાયત સર્કલ સુધી તકનો રસ્તો છે ત્યાં છકડા અને બીજા વાહન વ્યવહાર બંધ રહેશે. અને રેસકોર્સ સર્કલમાં મોટા વાહનો માટે બંધ કરવામાં આવે છે. સાંજે સાથે સાથે સાંજે 5 વાગે છે રાત્રે 10 વાગે સુધી, રાત્રે 1 વાગે સુધી જ્યાં સુધી મેળા ચાલશે તમામ પ્રકારના વાહન વ્યવહાર આ રોડ ઉપર બંધ રહેવાનો છે. આ ઉપરાંત આને ફરતા બહારવાળો જો રસ્તો છે ત્યાં પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી રેસકોર્સ સર્કલ અને એને ઉપરાંત બહારના જે જુબલી સર્કલ, બીજા તમારા રેરા ઓફિસ સુધી તમામ રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર સરળતાપૂર્વક કરવામાં આવી શકે. આ ઉપરાંત મેળામાં આવતા તમામ નાગરિકો માટે 10-1 અલગ અલગ જગ્યાએ નક્કી કરી છે જ્યાં પૈકી પાર્કિંગની સુવિધા આપવામાં આવેલી છે. આ જાહેરનામા અત્યારે આ જાહેર કરવામાં આવશે અને આની અમલગીરી 1 થી 5 સુધી તક રહેવાની છે. આ ઉપરાંત આ વખત મેળામાં 2-3 નવી વસ્તુ જે અમારે અધિકારીઓને પ્લાન કરા છે. સૌપ્રથમ મેળામાં નાના ફૂલકાઓના કોઈ ખોવાઈ નહીં જાય, આપણા વાલીઓ સાથે અલગ નહીં પડી જાય, એને માટે દરેક ગેટ પાસે
એક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે, જેમાં કે નાના ફૂલકાઓ માટે એક આઈકાર્ડ જેવો બનાવવામાં આવશે, જેમાં આનો નામ અને એને વાલીનું નામ અને વાલીના મોબાઈલ નંબર આપીને એને આપી દેવામાં આવશે નાના ફૂલકાઓને. ભૂલે ચૂકે યદિ એ અલગ પડી ગયા તો તત્કાલિક આ નંબર સે ફોન કરીને એને સાથે લઈ શકીએ છીએ. બીજા ખિસ્સા કાતુરને ના કોઈ બનાવ ના બને એને માટે ખાસ અલાયદા વ્યવસ્થાના ભાગરૂપે આજુબાજુના તમામ જિલ્લાઓના LCBના અને ક્રાઇમ બ્રાન્ચના માણસોને બોલાવવામાં આવેલા છે, જેથી એ લોકલ ઓળખી જાય. એ ઉપરાંત અત્યારે આપણે CCTV કેમેરા જે લગાડવામાં આવેલા છે થોડા હાઈ એન્ડ લગાડીએ છીએ, જેથી આને ડિટેક્શન પણ સારી રીતે થઈ જાય. અમારા પોલીસના માણસો અને અધિકારીઓ માટે પણ એક સરસ વ્યવસ્થા કરી છે કે આ જ્યારે આવીને એને ડ્યુટી વેચણી થાય છે, આની જગ્યાએ એ લોકોનો જ્યારે નામ મળશે અને મોબાઈલ નંબર મળશે અને મેસેજ SMS અને વોટ્સએપ મારફત અને પોતાના ક્યાં બાજુ બંદોબસ્ત છે એની ખબર પહોંચી જશે અને એના કંટ્રોલિંગ ઓફિસર કોણ છે એનો નામ નંબર પણ પહોંચી જશે, જેથી આ નોકરી વેચની મેં જો 4-5 કલાક જાય છે એ હું માનું છું ઘણું ઓછો સમય લાગશે. એ ઉપરાંત તમને પોલીસના માણસો માટે પણ બાયોમેટ્રિક સિસ્ટમ રાખવામાં આવશે ત્યાં, જેથી આ 2 શિફ્ટમાં નોકરી કરવાની છે અને 5-1 દિવસની એ બધી વ્યવસ્થા કરવામાં આવશે. અને હું માનું છું કે આ વખત બંદોબસ્તમાં પણ સંખ્યા અધિકારીઓની ઉચ્ચ અધિકારીઓની સંખ્યા થોડી વધારે છે અને SRPની માંગણી પણ થોડી ગયા વખત કરતાં વધારી રાખી છે, જેથી સુચારુ રૂપ તરીકે આ બંદોબસ્ત ચાલી જશે. તમામ 10-ની 10 પાર્કિંગ વ્યવસ્થા ફ્રી પાર્કિંગ રાખવામાં આવેલા છે અને કોઈ ભૂલે ચૂકે આપણે ધ્યાન પે આપશે કે એમાં કોઈ પૈસા લેવાનો પ્રયત્ન કરે છે તો એમાં કાયદાકીય રીતે કડક કામ કરવામાં આપણે આ ખાનગી રીતે કોઈ ચાલુ કરી દે આજુબાજુમાં. હું માનું છું કે 10-1 પાર્કિંગ જે આપી છે એવી મોટી વ્યવસ્થા છે, ત્યાં તકલીફ પડશે નહીં, પણ તેમ છતાં કોઈ કરતા હશે તો આપણે ધ્યાન પે આપશે તો આમાં કરેક્ટિવ એક્શન લે. આપણે આ વખત આપણે જાણીએ છીએ છેલ્લા 2-1 મહિના છે મોલ વગેરેમાં પણ ફ્રી પાર્કિંગ કરવામાં આવી છે, એમાં પણ આ 5 દિવસના મેલામાં પણ કોઈ કરતા હશે તો એમાં જે કાયદાકીય રીતે કરવાના છે એ કરશું. જરૂરત પડશે તો એને જાહેર પાર્કિંગની જગ્યાએ જાહેર કરાવી દઈશું, આપણે જોઈ લઈશું કે શું છે. આમાં અમારે અધિકારી આ મેલામાં પ્રથમવાર છે, લેકિન અમે સંપૂર્ણ વ્યવસ્થા સારી રીતે રાખશું અને જે પણ નવી વસ્તુ કોઈ આપશે એમાં જે તે વખત કરેક્ટિવ એક્શન કરવામાં આવશે. એ ખાનગી છે એ આપણે જાહેર કરવા માંગતા નથી, લેકિન કોઈ રોમિયો યા છેડતીનો પ્રયત્ન ના કરે એ સારું, કરશે તો એમાં કાયદાનો ભાન એ લોકોને કરાવવામાં આવશે. CCTV કરીબ ત્યાં 18-20 કેમેરા લગાડવામાં આવેલા છે અલગ અલગ જગ્યાએ, જેથી સંપૂર્ણ એરિયા આવી જાય. અને અમે એક નવું પ્રયત્ન પણ કરીએ છીએ, જો અમારી 3rd eye પ્રોજેક્ટ છે ત્યાં નજીક પડે છે, અમે પ્રયત્નશીલ છે કે એ ત્યાં સુધી તક પણ આવી જાય અમારી પાસે. અને બીજો અમે અત્યારે પ્રયત્નશીલ છે, કોશિશ કરીએ છીએ વિડીયો એનાલિટિક, એક નવું સબ્જેક્ટ છે, વિડીયો એનાલિટિકમાં પણ અમે જઈ રહ્યા છીએ. અમે કોશિશમાં છીએ કે કોઈ સારી વિડીયો એનાલિટિક મળી જાય તો અમે ફેસ રિકોગ્નિશન એ બધી વસ્તુ પણ આમાં સાથે સાથે કરાવી લઈશું. તંત્ર દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ બધી તૈયારી કરવામાં આવી છે. મેળામાં કાદવ કિજળ ન થાય તે માટે કપચી નાખવામાં આવી ગઈ છે તથા બધી જ રાઇડ્સની ગોઠવણીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મેળાને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે, જેથી જ્યારે કોઈ સમસ્યા અકસ્માત થાય તો તરત જ તેની જાણ થઈ શકે. આપણે શું જાણીએ છીએ તેમ 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી રેસકોર્સ ખાતે સૌરાષ્ટ્રનો ભાતીગળ અને વિખ્યાત લોકમેળો, જેનો હવે આપણે ગોરસ લોકમેળો તરીકે ઓળખીએ છીએ, તેનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. દર વર્ષની જેમ જ હવે આપણે તૈયારીઓના અંતિમ તબક્કામાં છીએ, ખાસ કરીને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે 16 જેટલા વોચ ટાવર ઊભા રાખીએ છીએ, જેની અંદર કેમેરામેન અને પોલીસના માણસો ઊભા હોય છે અને કંટ્રોલ રૂમમાં એ આખું નિરીક્ષણ થતું હોય છે, એટલે સમગ્ર હિલચાલ ઉપર પોલીસ દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ નજર રાખવામાં આવે છે. વિશેષમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો મેળાનો લાભ લેતા હોય છે તેવામાં તેઓનું આરોગ્ય અથવા તો ઇમરજન્સીના સમયની અંદર તેમને મેડિકલ સહાય મળી રહે
તેમ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સિવિલ હોસ્પિટલના સહયોગથી આપણે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેથી આકસ્મિક સમયે આપણને મેડિકલ સહાય મળી રહેતી હોય છે. આ સિવાય સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ બહોળી સંખ્યાની અંદર પોલીસ જવાનો તૈનાત હોય છે, જેના કારણે કોઈ પણ અઘટિત ઘટના બને તો તેને પહોંચી વળવા માટે આપણે સક્ષમ હોઈએ છીએ. આપણે જે કહ્યું કે 16 જેટલા વોચ ટાવરની અંદર આપણે કેમેરાનું આયોજન દર વર્ષની જેમ જ કરતા હોય છે અને તેનો કંટ્રોલ રૂમ હોય છે. હવે કંટ્રોલ રૂમ ઉપરથી સમગ્ર મેળા ઉપર નજર રાખી શકતા હોઈએ છીએ, જેથી કોઈ એવી શંકાસ્પદ હિલચાલ હોય તો તેને આપણે ટ્રેક કરી શકતા હોઈએ છીએ. જે રાઇટ્સ વગેરે છે, યાંત્રિક રાઇટ્સ, એ રોડ એન્ડ બિલ્ડિંગ્સના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એની ચકાસણી થતી હોય છે, એને એપ્રુવલ મળતું હોય છે, ત્યારબાદ જ આપણે રાઇડને ચલાવવાની મંજૂરી આપતા હોય છે, તથા તેમને પોલીસ કમિશનરશ્રી દ્વારા પણ એમને જરૂરી મંજૂરીઓ મેળવવાની હોય છે. એ મંજૂરીઓ મળે ત્યારબાદ જ આપણે તેમને રાઇડ્સ ચાલુ કરવા દેતા હોઈએ છીએ. ખાણીપીણી બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ જે RMCનું પણ હોય છે ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકારનું પણ ફૂડ એન્ડ ડ્રગ્સ હોય છે, એની પાસે આપણે સમયાંતરે ચકાસણી કરાવતા રહીએ છીએ, ફરિયાદ આવે ત્યારે પણ કરીએ છીએ. ફરિયાદ સિવાય પણ આપણે નોર્મલ કોર્સમાં પણ જે તે ખાણીપીણીના સ્ટોલના સેમ્પલ લઈ અને ચકાસણી કરતા હોઈએ છીએ. આ વખતે એક આપણે વેન પણ ત્યાં આગળ રાખવાના છીએ કે જેમાં તાત્કાલિક એ ચકાસણી કરી શકાય છે, અમુક પ્રકારના ટેસ્ટ આપણે સ્થળ ઉપર કરી શકીએ છીએ, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે આપણે ટ્રેક કરી શકતા હોઈએ છીએ. આપણે પોલીસ કમિશનર શ્રી દ્વારા પાર્કિંગ અંગેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જુદા જુદા ફ્રી પાર્કિંગ હોય છે, તે સિવાય કેટલાક ખાનગી સમૂહ દ્વારા પણ પેડ પાર્કિંગની પણ વ્યવસ્થા તેમની રીતે કરવામાં આવતી હોય છે, પણ તંત્ર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ. આપની વાત સાચી છે કે જ્યારે વરસાદ થાય ત્યારે ગ્રાઉન્ડની અંદર કાદવ કીચડ થતો હોય છે. અત્યારે પણ અમે જ્યાં આગળ નીચાણવાળા વિસ્તારો છે અથવા તો ખાડા જ્યાં છે અને ત્યાં પાણી ભરવાની સંભાવનાઓ છે ત્યાં ગ્રીટ અંદર નાખતા હોઈએ છીએ, જેથી કાદવ કીચડ ઓછો થાય. અને આકસ્મિક રીતે જ્યારે વરસાદ થાય, કારણ કે કોઈ નિર્ધારિત વસ્તુ નથી, તો તેને પહોંચી વળવા માટે પણ તે ગ્રીટ કે કપચીનો આપણે સ્ટોક રાખતા હોઈએ છીએ અને જરૂર પડે તો એનો આપણે છંટકાવ કરતા હોઈએ છીએ જ્યાં જગ્યા જરૂર પડે ત્યાં. રંગીલા રાજકોટ શહેરમાં લોકમેળા પૂર્વે નગરજનોને ટ્રાફિકની પાર્કિંગને લઈને કોઈ સમસ્યા ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન થાય અને લોકો તહેવારને મન મૂકીને માણી શકે તે રીતે સુસજ્જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આમ જોઈએ તો મનપા અને પોલીસ તંત્રના ચાંપતા બંદોબસ્ત તથા વ્યવસ્થા હેઠળ ગોરસ લોકમેળાનો લોકો સુંદર રીતે લાહો માણી શકશે. આપનું નામ? હનીફ. આપ કેટલા વખતથી અહીંયા લોકમેળામાં ચકડી લઈને આવો છો? અમે ઓછામાં ઓછા 10 વર્ષ થઈ ગયા અહીંયા આવી જઈ. આપની ચકડીમાં તમે શું લઈને છો? આ મોતનો કૂવો છે ને આ મોતના કૂવાનું અમે હાલ પબ્લિકને મનોરંજન આપી છીએ, પણ આ છે મોતનો કૂવો, એક મોતનો કૂવો જ છે એમ. અમારી જાનનો જોખમ લઈને અમે આ અમારા પેટ માટે થઈને આ બધું કરી છે. આપણે વાત કરી તો મોતનો કૂવો છે તેમાં તમારા જે લોકો હોય છે જે બાઇક નહીં ચલાવતા હોય છે એની સેફટી માટે તમે શું કરો છો? આ અમારા બે રાઇડર છે, આ એમ અમારા રાઇડર છે, એ અંદર બે ફોર વ્હીલર લાવે છે, એની સેફટી માટે થઈને અમે ઘણી બધી અંદર માણસો ગોઠવી છીએ, નીચે પાટિયા ગોઠવી છીએ કે જમીનના અંદરથી એને કોઈ માર ના પડે એના માટે થઈ ને એવી બધી વ્યવસ્થા કરી છે. અમે બે માણસો અંદર રાખી છીએ કે તાત્કાલિક એવું બનાવ બને તો અમે તાત્કાલિક એને કાઢી ને ગમે ત્યારે પહોંચાડી શકીએ અમે. બીજું આપણે વાત કરી તો આ જે લોકમેળામ તમે આવ્યા છો તો કેટલા દિવસથી આપ મોતના કૂવાની તૈયારી કરી રહ્યા છો જે બનાવવા માટે? અમે આ ઓછામાં જો 3 દિવસ લાગ્યા ને બનાવવામાં, ખોલવામાં 2 દિવસ લાગે. બનાવતી વખતે કોઈ ધ્યાન રાખવાની સાવચેતી રાખવાનું હોય છે? એના માટે થઈને અમારા નટબોલ છે, કોઈ લોખંડનું કોઈ વેલ્ડિંગ કામ છે, આ છે, એ કોઈ ફૂટ ભાગ હોય તો તાત્કાલિક અમારે એનું નવું
બધું કરવું પડે, એના માટે થઈને સેફટી, પબ્લિકની પણ સેફટી, અમારા રાઇડરોની, અમારા માણસોની પણ સેફટી. વાત કરી તો તંત્ર દ્વારા તમને અત્યારે લાયસન્સ આનું કંઈ મળી ગયું છે? હા, એના કલેક્ટરનું લાયસન્સ આપે, પોલીસ લાયસન્સ બધું કમ્પ્લીટ કરી ને તે પછી જ અમે આ બધું આયોજન કરીએ, ત્યાં સુધી નહીં. લોકોની સેફટી માટે આપ શું ધ્યાન રાખો છો? લોકોની સેફટી માટે તો કેવું, ઉપરનું ફેન્સિંગ રેલિંગ અમે બાંધેલી જ છે એમ કે, પણ એવું કોઈ પબ્લિક હોય એવી, એના માટે થઈને અમે માણસો પણ ઉપર રાખી છે કે બહાર હાથ ના કાઢે કે પોતે જાણીબૂઝીને પોતે એક્સિડન્ટમાં જાય, એવું માટે અમે ગોઠવેલું છે માણસો. ભાવ શું રાખેલ છે આ વખતે તમારા મતના કૂવામાં જોવા માટેના? ભાવ તો એવું છે કે હજી કોઈ નક્કી નથી કરેલું, પણ 20 રૂપિયા 30 રૂપિયા તક સુધીનો ભાવ અમે લઈ શકીએ છીએ એમ. પછી જે કાંઈ આ પ્લોટિંગનો જે કાંઈ મોંઘા ભાવે જાય એ રીતનું પછી અમે ભાવ રાખીએ છીએ. આપના નામ? ગોરાભાઈ. આપ મતને મોજ કે કૂવે મેં આપ રાઇડિંગ શોખી હૈ ગાડી ચલાને કા? કિતને સાલો સે આપ યે કરતે હો? 25 વર્ષ. 25 વર્ષ સે કરતે. તો આપકો યે કરતે વખત કોઈ આપ અપના ધ્યાન કેસે રખતે હો? અપના ભી ધ્યાન રખતે હૈ, પબ્લિક કા ભી ધ્યાન રખતે હૈ. वो जो गाड़ी चलाते हो उस वक्त आपको दिमाग में क्या आता है कि आप गाड़ी चला रहे हो, लोग देख रहे हैं, तो कोई दिक्कत होती है कि क्या? हमको और अच्छा लगता है कि और उससे भी अच्छा करके दिख रहा है. कभी ऐसा हुआ है कि कोई दिक्कत आई हो या प्रॉब्लम आया हो जब आप गाड़ी चला रहे हो तो? जाने कितने मर गए अभी और करते रहते, इसमें कोई डरने वाली बात थोड़ी, मरते रहते तो मौत के कुआ ही है इसमें तो. ये आज आप पहली आप कितनी बार यहाँ आ गए राजकोट में मौत के कुएं में? યા કમ સે કમ 15-16 સાલ સે આ રહા હે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકપેડો થાય છે એમાં કામગીરી અમે વર્ષોથી કરીએ છીએ, પરંતુ આ વખતે થોડુંક રોગચાળો વધી ગયો છે. વરસાદ રાજકોટમાં પડ્યો તેના કારણે રોગચાળો વધ્યો છે, એટલે ખાસ કરીને ગઈકાલે અને આજે પણ અમે અમારા અધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવી હતી, એને અબતકના માધ્યમથી રાજકોટની જનતાને જણાવવા માગું છું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મેળાની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અખાદ્ય સ્ટોલ, કોઈ પણ ખાણીપીણીના સ્ટોલની અંદર અખાદ્ય ફૂડ કે કોઈ પણ વસ્તુ જોવા મળશે તો અમે એ સ્ટોલને તાત્કાલિક ધોરણે અમે રદબાતલ કરશું, કારણ કે ટેમ્પરરીલી એણે ફૂડનું લાયસન્સ લેવામાં આવતું હોય છે. એ લાયસન્સ અમે રદ કરીને એ સ્ટોલને બંધ જ કરવામાં આવશે. એટલે ખાસ મારી મીડિયાના માધ્યમથી રાજકોટની જનતાને અને જે સ્ટોલ ધારકો છે ને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને રાજકોટની જનતાને વાસી ખોરાક ન ખવડાવો. અને રાજકોટની જનતાને હું અપીલ કરું છું કે વાસી ખોરાક કોઈ પણ પ્રકારનો ન ખાઈએ, આપણે હાઇજેનિક જ ફૂડ, એક પેક કરેલું ફૂડ ખાઈએ, જેથી કરીને આપણે રોગચાળાનો, માંદગીનો ભોગ ન બનવામાં આવે. સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે જ્યાં સુધી લોકમેળા બંધ ન થાય, અને ખાલી જન્માષ્ટમીની રાજકોટમાં 7થી વધુ પ્રાઇવેટ લોકમેળા એક એક 1.5 મહિનાના છે, એ પણ એ જગ્યાએ પણ અમે ચેકિંગ કરશું. ક્યાંય પણ અમને એવું લાગશે કે આ જગ્યાએ અમને અખાદ્ય ફૂડ ખાવા લાયક ન હોય એવું અમને ફૂડ મળ્યું છે તો અમે નોટિસ આપીને સીધું એને બંધ જ કરી દેશું. એને કોઈ પણ જાતનો દંડ ફટકારવામાં નહીં આવે, એની સીધી દુકાન જ પડી જશે. એટલે એ ખાસ આ વખતે અમે તકેદારી, એનું કારણ છે કે થોડો યોગચાળો નેચરલ કોર્સની અંદર વરસાદ વધે છે અને ડ્રાય એટમોસ્ફિયર છે, સવારે તડકો હોય છે, બપોરે વરસાદ આવતો હોય છે, એવા સમયની અંદર રોગચાળો વધારે હોય છે, તો એને અમે કાબૂમાં લેવા માટે ખાસ કરીને ફૂડ ઉપર અમે વધારે આ વખતે તોષ બોલાવવાના છીએ અમારી ટીમ દ્વારા. ખાસ કરીને ડેન્ગ્યુના કેસ દિવસે દિવસે વધતા જાય છે, કોર્પોરેશનમાં જે આંકડા આવે છે તેના કરતાં પણ વધુ આંકડામાં કેસો નોંધાયા છે, શું કહેશો? આપની બેન વાત સાથે હું સહમત છું. આજે અમારી ડેન્ગ્યુ અમારા આરોગ્ય અધિકારીઓ સાથેની મીટિંગ હતી, કોર્પોરેશનના ચોપડે 52થી વધુ આ છેલ્લા 1 મહિનામાં ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે, પણ કદાચ ક્યાંય પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ હશે. ડેન્ગ્યુ થવાનું રીઝન હું અબતક મીડિયાના માધ્યમથી રાજકોટના લોકોને એક અપીલ કરું છું કે તમારા ઘરની અંદર આપણે ચકલી અને કબૂતરને પીવડાવવા માટેના એક પાણીના કુંડા રાખતા હોય છે, આને મહેરબાની કરીને આપ નાબૂદ કરો. અને ઘરના ફળિયામાં ક્યાંય આપણે બહેનો દ્વારા ફળિયા ધોવામાં આવતા હોય છે, પાર્કિંગ ધોવામાં આવતા હોય છે, કે જે થોડું ઘણું પાણી ત્યાં પડ્યું હોય છે એ સામેણો ફેરવીને કે એક ડસ્ટ ફેરવીને આખું પાણીને નાબૂદ કરીએ અને ખુલ્લું કરી નાખીએ, જેથી કરીને જ્યાં પાણી પડ્યું રહેશે ત્યાં ડેન્ગ્યુના આખા એક ઉત્પન્ન થાય છે લવારિયા. એટલે એ ન થવા જોઈએ. કોર્પોરેશન દ્વારા અમે રાઉન્ડઅપ લોક અમે તાની તંત્રને કામગીરી કરી રહ્યું છે, પણ તેમ છતાં પણ પબ્લિકની એકથી રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે, અમને સહકાર આપો. બાકીની તમામ ચિંતાઓ, એક મેડિસિન્સ અમે એક ડેન્ગ્યુ માટે એક દવા રિલીઝ કરી છે, આજથી જ અમે ચાલુ કર્યું છે કે અમારા સફાઈ અમારા ડેન્ગ્યુની અમારી જે મેલેરિયાની ટીમ છે
એ જ્યાંય પણ પબ્લિક જાહેર પબ્લિકની અંદર ક્યાંય પાણીનો ખાડો હશે જેમાં પાણી પેટ્યું છે ત્યાં અમે દવા છાંટશું જેથી કરીને ડેન્ગ્યુના વેવ્સ નાબૂદ થાય છે. તો દર્શક મિત્રો, જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે લોકમેળા, ગોરસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 1-5 સપ્ટેમ્બર યોજાવાનો છે. ત્યારે તંત્ર દ્વારા પણ તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા માટે પણ સાવચેતી રાખવા માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે ચકેડીવાળાઓ પણ લોકોની સાવચેતી કઈ રીતે રાખે, પોતાના માણસોની સાવચેતી તે લોકો કઈ રીતે રાખે છે વગેરે વિશે આપણે માહિતી આપી. તો દર્શક મિત્રો, આપણે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.